मोरबी झूलतो ब्रिज तूटवा मामले आज आरोपीओना रिमांड पूर्ण थशे। आज चार आरोपीओ ने कोर्ट में फरी रजू करवामां आवशे। ओरेवा ग्रुपना जयसुख पटेल ने पकड़वा माटे पोलीसनी तजवीज। घटनाना अन्य पांच आरोपीओ ने जेल हवाले कराया छे। महत्वनुं छे के 30 ऑगस्टना रोज झूलतो ब्रिज तूटता 135 लोकोना मौत थया हता। घटना बाद स्थानिक पोलीसे फरियाद नोंधीने 9 लोकोनी धरपकड़ करी हती। तमाम लोकोने कोर्टमां रजू कराया हता। कोर्टे 4 आरोपीना रिमांड मंजूर कर्या हता। अन्य 5 आरोपीने जेल हवाले कराया हता। ત્યારે હવે 4 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, આજે રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે આરોપીઓના, પૂછપરછ કરવામાં આવી, કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવશે, શું ફરી એક વખત રિમાન્ડની માંગણી કરવામાં આવશે? જી, આપણે જણાવી દઉં કે જે ઝૂલતા પુલ તૂટી પડવાનો બનાવ છે અને તેમાં જે આરોપીઓને પકડવામાં આવ્યા હતા, કુલ મળીને 9 આરોપીને આ ગુનામાં જે તે સમયે પકડાયેલા છે અને તે પૈકીના 5 આરોપી હાલમાં જેલ હવાલે થઈ ચુક્યા છે અને 4 આરોપી જેમાં 2 મેન્ટેનન્સનું કામ સંભાળનાર એજન્સીના કર્મચારી અને જવાબદાર વ્યક્તિ છે અને 2 મેનેજમેન્ટ સંભાળનાર જે સંસ્થા છે તેના 2 જવાબદાર કર્મચારી છે। આમ કુલ મળીને 4 વ્યક્તિઓ હાલમાં રિમાન્ડ ઉપર છે। આજે બપોરે 3 વાગ્યે તેના રિમાન્ડ પૂરા થાય છે, જેથી કરીને તપાસનીશ અધિકારી દ્વારા વધુ એક વખત તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને છેલ્લા દિવસોની અંદર જે કાંઈ કામગીરી કરવામાં આવી તેમાં બંને જે એજન્સી છે, કામ રાખનાર અને મેન્ટેનન્સ કરનાર આ બંને જે કંપની છે, એજન્સીઓ છે, તેની પાસેથી મહત્વના જે દસ્તાવેજી પુરાવા હતા તે કબજે કરવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે થઈને જે જયસુખ પટેલનું નામ જે આવે છે સામે જે કંપનીના મુખ્ય કરતા હતા કે તેને પકડવા માટે તજવીજ ચાલુ છે અને સાથે સાથે જે અત્યારે 4 જે પકડેલા આરોપીઓ છે જેના રિમાન્ડ આજે પૂરા થાય છે, આ આરોપીઓના હવે વધુ રિમાન્ડ નહીં માંગવામાં આવે તેવી માહિતી હાલમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે। જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે હિમાંશુ। આજે બપોરે 3 વાગ્યે આ 4 આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે। એમની પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન આ આખો કેસ છે તેને સોલ્વ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ઝૂલતો બ્રિજ તૂટવા મામલે આજે આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા।